फ्रेंड्स, जी जी पटेल हायर सेकेंडरी स्कूल विद्यानगरी धोरण एक। विद्यार्थी मित्रों, आपणे गया वीडियो में स्मॉल लेटर्स आपणे सीख्या था, एमां आपणे टी सुधी, टी फॉर टॉय एटले रमकड़ू सुधी आपणे सीख्या था। हवे आजे आपणे जे बाकीना मूळाक्षरो जे एबीसीडी में छे, यू वी डब्ल्यू एक्स वाई जेड, एटले के आजे आपणे छ मूळाक्षरो भणवाना छे। तो पहलो मूळाक्षर छे यू, यू फॉर अर्न, यू फॉर अम्ब्रेला पण आपणे कही शकीए छीए। तो अर्न एटले तमे जोशो तो अहींया कुंजानुं तमने चित्र आपेलुं छे, तो अर्न एटले कुंजो। तो अहींया तमने यू बनावा माटे अहींया तमे जोशो तो अहींया तमने एक नंबर आपेलो छे अने अहींया बे नंबर आपेलो छे। तमे आम करी अने आम तमे यू बनावी शको छो। आपणे यू बनावा माटे जेम पहेली एबीसीडीमां आपणे यू करता हता ए ज रीते पण नीचे थोड़ी लीटी तमारे लंबावानी छे। अने आ जे यू छे फक्त वादळी लीटीमां तमारे लखवाना छे, यू फॉर अर्न, 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 यू फॉर अर्न। तो आ रीते तमारे यू लखवानो छे। जोईए आगळ तो वी, वी फॉर वेन, वेन एटले वान। तो ए बधा स्कूलमां जता हशो त्यारे वानमां जता हशो, अमुक સાયકલ લઈને આવતા હશો, જો દૂર સ્કૂલ હોય તો તમે વાનમાં જાઓ છો। તો જેમ વાનમાં વી, વી તમે જેમ પહેલી એબીસીડીમાં જેમ તમે વી લખો છો, એ જ રીતે તમારે બીજી એબીસીડીમાં આ રીતે વી લખવાનો છે। વાનનું ચિત્ર તમને આપેલું છે, એમાં તમારે રંગ પૂરવાના છે, પેન્સિલથી પહેલાં ડ્રો કરી અને પછી રંગ પૂરવાના રહેશે। અહીંયા તમને વાદળી લીટીમાં વી આપેલો છે, તો ફક્ત તમારે વાદળી લીટીમાં વી ફોર વેન, 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 વી ફોર વેન અને વી ફોર વેન, આ રીતે તમારે લખવાનું છે। ત્યાર પછી છે આગળનો મૂળાક્ષર છે ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ, ઘડિયાળ જે હાથમાં પણ પહેરવાની છે અને દિવાલ ઉપર લટકે છે એને પણ આપણે વોચ કહીશું। તો ડબલ્યુ જેમ તમે પહેલી એબીસીડીમાં કરો છો એ જ રીતે ડબલ્યુ, આ રીતે ડબલ્યુ તમારે કરવાનું છે। અહીંયા તમને વોચનું એટલે કે ઘડિયાળનું ચિત્ર દોરેલું છે, તો ત્યાં તમારે ડ્રો કરી અને પછી ઘડિયાળ દોરવાની છે અને એની અંદર સરસ કલર પૂરવાના રહેશે। તો અહીંયા ડબલ્યુ ફોર વોચ, તો ફક્ત વાદળી લીટીમાં તમારે ડબલ્યુ કરવાના છે, ડબલ્યુ ફોર વોચ, 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 ફક્ત તમારે વાદળી લીટીમાં જ ડબલ્યુ કરવાના છે। ત્યાર પછી જોઈએ આપણે એક્સ ફોર એક્સરે, એક્સરે એટલે કે તમે કોઈ છાતીનો તમને કફ થઈ ગયો તો તમે ફોટો પડાવવા જાઓ છો, ત્યાં તમને આવી રીતે એક્સરે પાડીને આપે છે, એટલે એને તમને ફોટો ફોટો પાડીને આપે છે, તો એનાથી તમારું રિઝલ્ટ સરસ દેખાય। તો તો તમે અહીંયા એક્સ, તો એક્સમાં આપણે ચોકડી કરીશું તો એક્સ થઈ જશે, એક્સરેમાં કોઈ કલર પૂરવાના છે નહીં એટલે એક્સ ફોર એક્સરે, ફક્ત વાદળી લીટીમાં એક્સ ફોર એક્સરે, 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 બીજી લીટીમાં લખીએ એક્સ ફોર એક્સરે, એક્સ અને એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી પણ આપણે પહેલી એબીસીડીમાં આપણે શીખ્યા હતા। હવે આગળના જે છે બે મૂળાક્ષરો બાકી છે, વાય અને ઝેડ। તો વાય, વાય એટલે યોટ, યોટ એટલે વહાણ, જે આપણે દરિયામાં હોય છે એમાં વહાણ હોય છે એને આપણે યોટ કહીએ છીએ। તો યોટનું તમારે ચિત્ર છે, તો એ ચિત્રમાં તમારે કલર પૂરવાના છે અને વાય આ રીતે લખવાનો છે। તો તમારે વાય છે વાદળીથી નીચે લાલ લીટીમાં તમારે લખવાનો રહેશે। તો વાય ફોર યોટ, વાય ફોર યોટ, વાય ફોર યોટ, આ હું થોડું થોડું લખું છું, તમારે પૂરું પૂરું ચોપડીમાં જે રીતે આપેલું છે પહેલાં અક્ષરો ઘૂંટી નાખવાના છે અને પછી શાંતિથી સારા અક્ષરે લખવાના છે। ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, તો ઝેડ ફોર ઝીબ્રા માટે આપણે ઝેડ એટલે કે ઝીબ્રા, તો ઝેડ માટે આપણે અહીંયા જે તમને ડોટ આપેલું છે ડોટથી તમે આવી રીતે ઝીક ઝેક પદ્ધતિથી ઝેડ દોરી શકો છો। અહીંયા બી તમને આપેલું છે વન ટુ અને થ્રી, તમને અહીંયા ઝેડ ઝીબ્રાનું ચિત્ર આપેલું છે, ઝીબ્રા ઝીબ્રાના ચિત્રને તમે ડ્રો કરી અને એની અંદર કલર પૂરવાનું છે। હવે ઝેડ લખવા માટે તમારે ફક્ત વાદળી લીટીમાં ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા અને ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, ઝેડ ફોર ઝીબ્રા, આ રીતે તમે લખી શકો છો। હવે તમારે ચોપડીમાં સારા અક્ષરે ઝેડ ફોર ઝીબ્રા લખવાનું છે અને આજે આપણે જે જે પણ શીખ્યા એ મૂળાક્ષરો વાય અને ઝેડ,
ए बधाज मूळाक्षरो तमारे सारा अक्षरे चोपड़ी में लखवा यू फॉर ऑन वी फॉर वेन डब्ल्यू फॉर वॉच एक्स फॉर एक्सरे वाय फॉर योट और जेड फॉर जीब्रा आ छ छ मूळाक्षर तमारे नोट में सारा अक्षरे लखवाना रहेशे। थैंक यू विद्यार्थी मित्रों।